જામનગરની જીજી હોસ્પિટલમાં ફાયર સેફટીના મુદ્દે ખાસ બેઠક યોજવામાં આવી હતી ચીફ ફાયર ઓફિસર કે કે બિશ્નોઇના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં હોસ્પિટલના સત્તાધીશો જોડાયા હતા બેઠકમાં હોસ્પિટલમાં ફાયર સેફટી મુદ્દે રહેલી અમુક ખામીઓ અંગે સૂચન કરવામાં આવ્યું હતું ખાસ કરીને શોર્ટ સર્કિટ ન થાય એ માટે પાવરલોડની સ્થિતિનું ધ્યાન રાખવા અંગે ચર્ચા થઈ હતી જીજી હોસ્પિટલ પાસે ફાયર વિભાગનું એનઓસી હોવાથી હોસ્પિટલના હોદ્દેદારો સબ સલામતનો રાગ આલાપી રહ્યા છે પરંતુ ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ પૂર્વે ચીજી હોસ્પિટલના આઈસીયુમાં આગ લાગી હતી સદનસીબે તેમાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ સુરક્ષા અંગે ઘણા સવાલો ઉદ્ભવ્યા હતા રાજ્યમાં જ્યારે પણ આવા અગ્નિકાંડ થાય એ પછી તંત્ર થોડા સમય માટે ફાયર સેફ્ટી મુદ્દે સક્રિય થતું હોય છે પરંતુ સમય જતાં આ મુદ્દો ઠંડો પડી જાય છે ગત વર્ષે સુરતમાં કોચિંગ ક્લાસના અગ્નિકાંડમાં અનેક વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો ફાયર સેફ્ટી મુદ્દે હોસ્પિટલ સ્કૂલ કોલેજ રેસ્ટોરન્ટ વગેરે સ્થળોની સમયાંતરે સતત ચકાસણી થાય તે જરૂરી છે જામનગરની જીજી હોસ્પિટલના કેમ્પસમાં કાર્યરત સરકારી કોવિડ હોસ્પિટલમાં આજે સવારે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો આખરે આ સમગ્ર પ્રક્રિયા મોકડ્રીલ હોવાનું જાહેર થયું હતું મોકડ્રીલ યોજી સરકારી કોવિડ હોસ્પિટલની ફાયર સેફ્ટી સિસ્ટમની ચકાસણી કરવામાં આવી હતી જામનગરના લાલપુર ગામે હુસેની ચોકમાં બે મુસ્લિમ જૂથ વચ્ચે અથડામણ થઈ હતી જૂની કારણે આ ધીંગાણું થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે આ લડાઈમાં એક શખ્સે હવામાં ફાયરિંગ કરતાં અફરાતફરી મચી ગઈ હતી કુલ પાંચ લોકોને ફ્રેક્ચર થયું હતું ઘાયલ પાંચ પૈકીના બે લોકોને જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે આ બનાવને પગલે ગ્રામ્ય ડીવાયએસપી કુણાલ દેસાઈના માર્ગદર્શન હેઠળ લાલપુરમાં સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે બંને પક્ષોએ સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી છે